ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ અને સેક્રેટરી હરીશ જોશીએ અંકલેશ્વર વાલિયા સ્ટેટ હાઈવે સાથે માર્ગ મકાન વિભાગના સચિવ સાથે જિલ્લા કલેક્ટર કરી છે ઔદ્યોગિક શહેર અંકલેશ્વર નેત્ર થી સાગબારા મહારાષ્ટ્ર રાજ્યને જોડે છે આ અતિ મહત્વના રાજ્ય ધોરી માર્ગ જી જેચ થર્ટીન ઉપર દરરોજ દસ હજાર થી વધારે ભારે વાહનોની અવર જવર થતી રહે છે જેને કારણે પારાવાર ટ્રાફિકની સમસ્યાઓ ઉભી થાય છે આ રાજ્ય માર્ગ એ અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તાર અને આસપાસના ગામો કાપોદરા બડકોદરા કોસમડીને અડીને આવેલ છે અને જેને કારણે નાગરિકોની અને રાહદારીઓની અવર પ્રમાણ પણ ખૂબ વધારે છે છેલ્લા પાંચ વર્ષમાં આ રોડ ઉપર અકસ્માતમાં પચીસ થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને અનેકો ઇજાગ્રસ્ત પણ બન્યા છે દિવસે દિવસે વધતી જતી વાહનોની સંખ્યા અને ટ્રાફિકનું ભારણ સામાન્ય નાગરિકો માટે માથાના દુખાવા સમાન બની રહ્યું છે પરંતુ આ દિશામાં હજુ સુધી કામગીરી આગળ વધી હોય એવું ધ્યાને આવ્યું નથી પ્રજાની સુખાકારી કેન્દ્ર સ્થાને હોવી જોઈએ અને એ પણ ખાસ કરીને એવા વિસ્તારો કે જ્યાંથી મબલક આવક વિવિધ કરવેરાના રૂપે રાજ્ય સરકાર ને મળતી હોય છે તેથી ભરૂચ સિટીઝન કાઉન્સિલે આગ્રહપૂર્વક વિનંતી કરી છે કે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત થકી રાજ્ય સરકારને નોંધપાત્ર આવક થાય છે ત્યારે આ પાયાની જરૂરિયાત ઉપર માર્ગ અને મકાન વિભાગ વિશિષ્ટ ધ્યાન કેન્દ્રિત કરે સ્ટેટ હાઈવે ને છ માર્ગીય બનાવવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને પણ આવેદનપત્ર આપી આ બાબતે પરિણામલક્ષી સમાધાન લાવી લોકોને પડતી અગવડતા માંથી છુટકારો અપાય તેવી શ્રદ્ધા વ્યક્ત કરાય છે